गुजरात ना जागरूक नागरिक तरीके हमें संकल्प लिए किए के गुजरात ना विद्यार्थियों युवानों अने नागरिकों ने गुटका मुक्त अने निरोगी राखवा प्रयत्नशील रहीशू वधुमा अमारा पिता काका मामा भाई ने गुटका नी टेव होय तो तेमनी आ आदत दूर करवानो संकल्प करिए छे तमाकू युक्त पान मसाला अने गुटका भी मुक्त रहेवा अने अन्य ने मुक्त राखवा माटे मन वचन अने कर्म थी अमे सज्ज थई संकल्प लईए छीए अने तेनू अमे निष्ठा थी पालन करीशु जय जय गरवी गुजरात। જેટલી સારે પોતાનું પરિવારનું અધિક ન જોઈ શકે એટલે આટલી નાની ઉંમરમાં પણ એ દીકરીને વિચારી આવે છે મારા કુટુંબમાં સિગરેટ પીવાની આદત છે મારે છોડાવી છે આ દીકરીની કિસ્સા સાંભળી છે પિતાજીને વારંવાર ચોંકવાથી કે બધા સગા સંબંધોની હાજરીમાં ઉતારી પાડવાથી ફાયદો નહીં થાય પણ એકલા બેઠા હોય લાગણીપૂર્ણ વાતાવરણમાં હોય ત્યારે કાલી ઘેરી ભાષામાં પિતાજી જોડે વાત કરવી જોઈએ કે હું તમને વાલી છું કે નહીં હું વાલી કે સિગરેટ વાલી તમે નક્કી કરો જો હું વાલી હોઉં તો અમે સિગરેટ નહીં અને સિગરેટ વાલી હોય તો હું નહીં બાપનું હૃદય પીડા વગર રહે જ નહીં આપણા પિતાજીના પિતાજી જે કામ ન કરી શકે એ જો સાચા દિલથી દીકરી પોતાના પિતાને કે કાકાને કે તો કરાવી શકે છે બીજાને મદદ કરવી જોઈએ ઇન્ટરનેટ પર જઈને અભ્યાસ કરવો જોઈએ કે આ પ્રકારના વ્યસનની મુક્તિ માટેની પદ્ધતિઓ કઈ છે અને ધીરે ધીરે ઘરમાં એ પદ્ધતિ લાવવી જોઈએ ઘણી વાર એને સિગરેટ પીવાનો મૂડ થાય આપણે પપ્પા કે ચાલો પપ્પા આપણે જરા બાર બગીચામાં ચાલીએ ચાલો આપણે રોડ પર થોડું ચાલીએ એટલે સિગરેટ ની તલપાપડો નાઈ જો હોય તો સિગરેટ વાગી જશે એ સિગરેટ પીવાની તલપાપડો નાઈ જો હોય એ તો કે હવે પપ્પા સરસ ગીત આવે છે ચાલો ટીવી ચાલુ છે બાર ગીત ચાલુ છે તમને તો બીજી જગ્યાએ વાળો તો એમને સિગરેટ પીવાનો મતલબ અરે પપ્પા નું સરસ ચા બનાવો તો લે આવો અસરા તમે જોડાવો આપણે ચા બનાવીએ તમે એમને અને એક મોમેન્ટ હોય છે સ્પર્ટ ઓફ ધ મોમેન્ટ માંથી એને સહેજ બહાર લઈ જાવ તમે જોઈ લો કે પહેલા 15 પિતા હશે તો 12 10 8 અને પછી એમના ધ્યાનમાં આવશે કે મારી દીકરી તો મને આવી ગઈ ક્યાંથી ક્યાં લઈ ગઈ આપણા કુટુંબના કોઈ ડોક્ટર હોય તો કુટુંબના ડોક્ટરને બોલાવીને એ સમજાવે કે સિગરેટથી કેવી ભયંકર મુસીબતો થાય છે ટીવી અને ઇન્ટરનેટ પર સિગરેટ પીવાના કારણે ગુટકા ખાવાના કારણે કેવા ભયંકર કેન્સર થાય છે ફોટા ઉપલબ્ધ છે પપ્પાને કહી આ ફોટો જોયા કરી તમે જમવા બેસી શકો તમે જોઈ લો આવા 10 ફોટા જોઈએ જેમાં શરીરમાં કેન્સર હોય આખું શરીર કોવાઈ ગયું હોય એ દ્રશ્ય જોઈને તમે કહો તમે જમવા બેસો હિંમત નહીં કરી જમવા બેસો કારણ કે જમતી વખતે થોડું દ્રશ્ય યાદ આવશે તેમને કંઈક આવું દ્રશ્ય અમે જોવા નથી માંગતા જો તમને કેન્સર થયું તો આ દ્રશ્ય અમે કોઈ જોવા નથી માંગતા આપ અમારાથી મુક્ત થાવ તો એમને સાચી સમજ આપવી કેન્સરનો ભય બતાવવો
લાગણીથી વાળવા, ડોક્ટરની સલાહ લેવી, આ જો નિરંતર પ્રયત્ન થાય પણ ટોકા ટોકી ટીકા ટીપણી અપમાનિત રૂપો ગભરા થઈ જાય તો પછી જાણી જાણતો નથી ને પહેલા થાય કે ઝોટો સિગરેટ પી એવું નહીં કરવા જાય લાગણીનો તંતુ તૂટવો નથી એવી રીતે કરવું જોઈએ માનસી મને પૂરો વિશ્વાસ છે કે તું સફળ થઈશ અને કદાચ તારી સફળતાનું વાત તો ઇન્ટરનેટ પર લખીશ બાકી દુનિયા વાંચશે અને તે જ રસ્તો નક્કી કર્યો છે એના પર બધા ચાલશે અભિનંદન જેને સૌથી પહેલા બીજી સૌથી હશે એની જિંદગી અપાઈ ગઈ હશે
દુનિયાની સમગ્ર સમાજ વિજયથી કેટલું સુખી થયું છે. તો જપાનના લોકો નિત્ય કે નવી શોધ કરવાની શક્તિ રાખે છે. આપણે પણ આપણા શિક્ષણમાં શોધને મહત્વ કેવી રીતે આપતા થઈએ એનો વિચાર કરવો જોઈએ. બીજી જમાની વિશેષતા જોવા મળે છે નાના નાના ભૂલકાઓમાં પણ, એ છે ડિસિપ્લિન. આપણને આશ્ચર્ય થાય કે વિદ્યાર્થી મનમાં પણ આટલી બધી ડિસિપ્લિન. આ ડિસિપ્લિન એક મોટી તાકાત છે પ્રગતિ માટેની, અને કદાચ જાપાનના વિકાસ અને પ્રગતિમાં શિક્ષકનો ખૂબ મોટો યોગદાન હોય એવું મારું અનુમાન કહે છે. થેન્ક યુ. મુખ્યમંત્રી શ્રી નમસ્કાર, હું ભરૂચ જિલ્લાની એમએટી શાળાની વિદ્યાર્થીની બંસરી રશ્મિકાંત ભદ્રા આપશ્રીને પૂછવા માંગુ છું કે આપ થોડા સમય પહેલા ચીનની મુલાકાતે ગયા હતા, જ્યાંના શહેરીજનો ઘોષભેર સાયકલ ચલાવે છે. તો આપણા ગુજરાતમાં સાયકલ ચલાવો અભિયાન ક્યારે શરૂ કરીશું? સમગ્ર દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ ની ચિંતા છે. આખું પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને એના કારણે સમગ્ર જીવ સૃષ્ટિ સંકટમાં પડે એવું આશા છે. અને એમાંથી બચવું હોય તો પ્રકૃતિનું રક્ષણ કરવું પડશે, અને પ્રકૃતિનું રક્ષણ કરવું હશે તો પ્રાકૃતિક સંસાધનોનો દુરુપયોગ રોકવો પડશે. અને એના ભાગરૂપે તમે પેટ્રોલ ભાવો, ડીઝલ ભાવો, એના કરતા સાયકલ ચલાવો તો તમે અનેક રીતે તબિયતો સારી રહે. આપણે ત્યાં કેટલાક લોકો નેપાળમાં મળી ગયો હતો, તો અમરેલીમાં એક યુવાનોની ટીમ હતી, એ કાર્યક્રમ ચલાવતી હતી સંજય વન સાયકલ. રવિવારના દિવસે વ્હીકલ વાપરવાનું નહીં, પેટ્રોલ ડીઝલનું કોઈ વ્હીકલ નહીં વાપરવાનું, સંડે ઓન સાયકલ. ડોક્ટરો વકીલ બધા વાપરતા એક વાતાવરણ બન્યું હતું. હું રાજકીય નેતા તરીકે જો આ બોલવા જાઉં તો કામ સવારે સાપણ ટોકતું આવે કે મોદી તો ગાડીઓ ભરે છે, હેલિકોપ્ટરમાં ઉડે છે, વિમાનમાં ઉડે છે, અને ગામને સલાહ આપે છે સાયકલ પર જાય. અમારે તો કઈ બોલાય ને એમ તો ગુનો થઈ ગયા અમારે એવું છે. પરંતુ તમારી લાગણી સાચી છે, અમુક ઉંમર સુધી સાયકલનો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. સ્વાસ્થ્ય માટે પણ સારું છે, આર્થિક રીતે પણ પોસાતું હોય છે, અને પર્યાવરણની મોટામાં મોટી રક્ષા થતી હોય છે. પણ આ કામ કાયદાથી કરવા કરતા લોક જાગૃતિથી થાય, સ્વયંસિદ્ધથી થાય. એ તો ગયેલા તો એક અહંકાર આવે છે મનમાં, એક કૌટુંબિક યુવા આવે છે કે અમારું છોકરું તો પબ્લિક બસ પર ના જાય, અમારું છોકરું તો રિક્ષા ના જાય, અમે તો ટેક્સી જ ભરાવી ગઈ. આજે આપણે ત્યાં મોટાપણા માટેના જે નવા નવા બધા ચીજો ઘૂસી ગઈ છે એને આપણા સમાજનું ખૂબ નુકસાન કર્યું છે. પગે ચાલીને આવનારો માણસ પણ મોટો હોય છે, સાયકલ પર આવનારો વ્યક્તિ પણ જરાય નાનો નથી હોતો. કોઈ મોટી ગાડીમાં આવે તો મોટો, નાની ગાડીમાં આવે તો નાનો. આજે મનોવૈજ્ઞાનિક અવસ્થા છે સમાજની, એમાંથી આપણે બચવું પડે. પગે ચાલનારો વ્યક્તિ પણ એટલો જ નાનો હોય છે જેટલો કોઈ વિમાનમાં ઉડતો હોય. આ જો ભાવ હશે તો સાયકલ પર ચાલવાનું પણ ગૌરવ લોકો અનુભવ છે. અને એના માટે આપણે ત્યાં મૂળભૂત બાબતે શ્રમ એ છે કે શ્રમની પૂજા કરવાનું વાતાવરણ બનવું જોઈએ, શ્રમિકની પૂજા કરવાનું વાતાવરણ બનવું જોઈએ, તો પછી આ વાતાવરણ બદલાઈ જશે. થેન્ક યુ. અને આજે કપ્તાન મારી પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો છે, તો મારું
તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે હે મહાગુપમાં સક્રિયતાથી ભાગ લીધો છે. એટલું જ નહીં કે તમે વિજેતા બન્યા છો, તમને ઇનામ મળ્યું છે, તમે તમારી શાળાનું ગૌરવ વધાર્યું છે, તમારા કુટુંબનું ગૌરવ વધાર્યું છે, એ બદલ મારા વતી તમને ખૂબ ખૂબ અભિનંદન. એક તો આપણા દેશમાં તાંકેલ થઈનું વાતાવરણ છે, પણ રમત ગમતનું વાતાવરણ નથી. જો સ્પોર્ટ્સમેન સ્પિરિટ લાવવું હોય તો સ્પોર્ટ્સનું મહત્વ વધારવું પડે. ખેલદિલીની ભાવના ખેલકૂદ વગર આવે જ નહીં. અને મારો તો મંત્ર છે, જે ખેલે તે ખીલે. એ જ ખીલે જે ખેલે નહીં, કોઈ ખીલે નહીં. અને એના માટે આપણે માપન બનાવવા માટે ગયા 2 વર્ષથી ખેલ મહાકુંભનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. શિક્ષક મિત્રો પણ રૂચી લેવા માટે પોતાની શાળા વિજેતા બન્યા માટે અત્યારથી મહેનત કરતા થયા છે. એ તો પહેલા શાળામાં ભણતા હોય, ચિત્રમાં ના હોય, ખબર ના હોય, તો રમવાનું કેવી રીતે, નિયમો ખબર ના હોય, ધીરે ધીરે બદલાવ આવ્યો છે. પરંતુ વધુ સારું તમારી દિશામાં ગુજરાતે એક નિર્ણય કર્યો છે વિધાનસભાના સત્રમાં કે આપણા ગુજરાતમાં અલગ સ્પોર્ટ્સ યુનિવર્સિટી આપણે બનાવી છે, રમત ગમતની જુદી યુનિવર્સિટી. અને બીજું છે, મેં તમને કહ્યું એમ 2 વાર આગળના પ્રશ્નમાં કરી કે દરેક જિલ્લામાં 2 સ્માર્ટ સ્કૂલ બને, દરેક જિલ્લામાં 1 ગ્રીન સ્કૂલ બને. એમાં ત્રીજું સપનું છે કે દરેક જિલ્લામાં 1 સ્પોર્ટ સ્કૂલ હોય જેમાં રમત ગમતને પ્રાથમિકતા. એને ક્યાં ભણવા ઓછી રૂચિ હોય તમે કહીએ કે તારા વિદ્યા ભણવાનું રીતે વિદ્યાર્થા ટાઈમ પીરિયડમાં તું કબડ્ડી રમજા, અને એના ભણવાના વિષયો લિમિટેડ, રમત ગમતના વિષયો લિમિટેડ, અને માત્ર અઠવાડિયા એક માત્ર રમત ગમતનું પીરિયડ આવે છે એના માટે બહાર કાઢીને એને રમત ગમત માટેનો અવસર આપો, જેથી કરીને એના મા બાપને પણ એમ લાગે નહીં કે છોકરાના ભવિષ્યનું શું થશે. તો મેં આજે સ્પોર્ટ્સ યુનિવર્સિટી બની છે એના મિત્રોને મેં કહ્યું છે કે દરેક જિલ્લામાં એક સ્પોર્ટ સ્કૂલ કેવી રીતે બને, એનું વ્યવસ્થાતંત્ર કેવી રીતે હોય, એમાં ભણનારા બાળકોને લાભ કેવી રીતે મળે, જિલ્લાની અંદર રમતગમતમાં વૃદ્ધિ કરવાના બધા બાળકો ભણવા માટે શાળા પર કેમ મળે, અને મોર્નિંગ ટુ ઇવનિંગ એટલે સવારે 7 થી 8 સુધી સ્કૂલ ચાલતી હોય, ડે ટાઈમ સ્કૂલ, તો એના માટે મેં વાત કરી છે. તો આપણે પદ્ધતિસર જો આગળ વધીશું તો ધીરે 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 આપણે ત્યાં પ્રતિભાવો તૈયાર થશે, એક આખું સ્પોર્ટ્સનું વાતાવરણ છે, અને ભવિષ્યમાં આપણે પણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ નિર્માણ કરવામાં ગુજરાત જેવું રાજ્ય પણ સફળ થઈ શકે એ જે આવડો પ્રયાસ છે. તમારા બધા ભગવાનોને ડુબાડી દો,
માતાને માનતા હોય, માતાને પિતાને માનતા હોય, પિતાને જે ભગવાન માનતો ત્યાં ભગવાન એ માત્ર ભાર માતાને દીધા કરો. બધા ભગવાન થોડા ભગવાન ભૂલી જાય. એક માત્ર ભારત માતાને પૂજા કરો અને ભારત માતાના પૂજાની બંને સંકલ્પ કરો કે આ ભારત માતાને મહાન બનાવી છે. મને લાગે છે આ દેશના 120 કરોડ નાગરિકો માટે જો એક સંદેશ જીવવા જેવો હોય તો આજે આપણે બધા ભારત માતાના પૂજારી બનીએ, આપણી ભારત માતા મહાન બને, આ ભારત માતા જગતગુરુ બને, દુનિયાની અંદર 21મી સદી હિન્દુસ્તાનની સદી બને, એ સપનો વિવેકાનંદ જે જોયું હતું એ સપનાને સાકાર કરવાનો આપણે પ્રયત્ન કરીએ. એક મોટામાં મોટો સંદેશ સ્વામી વિવેકાનંદ દરેક દેશના નાગરિક માટે.